ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિવસે પંચમહાલ કાલોલના એક દિવ્યાંગ શિક્ષકની વાત સાંભળીશ. પંચમહાલ જિલ્લાના કાલોલ નગરની શિવશક્તિ સોસાયટીમાં વસતા દિવ્યાંગ મુકેશકુમાર કિરણભાઈ પરમાર સાથે એચબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી તેમની વાણીને સાંભળીશું. જ્યારે મુકેશકુમાર પરમાર જ્યારે ધોરણ 3માં અભ્યાસ કરતા હતા ત્યારે તાવ આવવાના કારણે તેમની આંખો ગુમાવી, તેમ છતાં તેમણે પોતાના જીવનમાં હાર ન માની અને હાલ તમામ મુશ્કેલીઓનો સામનો કરી મુકેશભાઈ પોતે આજે કાલોલ તાલુકાની બેડિયા પ્રાથમિક શાળામાં ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને બીજા માટે પણ એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. સાહેબ, આજે જે વિકલાંગ દિવસ જે છે એના માટે તમે લોકોને શું પ્રેરણાદાયક કહેવાનું? આજે વિકલાંગ વિશ્વ વિકલાંગ દિવસ છે અને મારું નામ છે મુકેશકુમાર કે પરમાર. હાલ બેડિયા પ્રાથમિક શાળા તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલમાં શિક્ષક તરીકેની મારી ફરજ નિભાવું છું છેલ્લા 8-1 વર્ષથી. હું પોતે જન્મથી અંધ નથી, 3જા ધોરણમાં ભણતો હતો અને મારી આંખો ગઈ છે તાવના કારણે. પછી ટ્રીટમેન્ટ બધી બહુ કરાવી પણ રિકવર ન થયું, પણ હિંમત હાર્યા વગર મેં ભણવાનું ચાલુ રાખ્યું અને અપ ટુ બીએડ સુધી નોર્મલ બાળકો સાથે જ બેસીને દાહોદની આરએલએન પંડ્યા હાઈસ્કૂલ, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદની, એમાં નોર્મલ બાળકો સાથે જ બેસીને ભણ્યો છું અને ત્યાર પછી બીએડ પણ જેએનડીઆર બીએડ કોલેજમાં કર્યું. અને પછી 2010માં વિદ્યાસાહેબની જાહેરાત પડી એટલે એમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી અને પછી માનનીય સરકારશ્રીના અભિગમના કારણે સારી રીતે નોકરી પણ મળી અને આજે સરસ રીતે નોર્મલ બાળકોને એમના હિતાર્થે કામ કરું છું અને મારી ફરજ અદા કરું છું સરસ રીતે. મને કોઈ પણ જાતની એમાં તકલીફ કે ખલેલ આવતી નથી અને બાળકો સાથે પણ સારો એવો તાલમેલ મળી ગયો છે. મારો સ્ટાફ પણ મોટો છે પણ એ પણ સરસ રીતે મને સપોર્ટ કરે છે, એનો આનંદ છે. એટલે આજે સરસ રીતે નોર્મલ બાળકો સાથે કામ કરવાની મજા આવે છે. બીજું સાહેબ, આજે જે વિકલાંગ વિશ્વ વિકલાંગ દિવસ છે એ માટે તમે જે બીજા લોકોને શું પ્રેરણા આપો? વિશ્વ વિકલાંગ દિવસ છે એના માટે હું બીજા જે વિકલાંગ મિત્રો છે એમને પ્રેરણા એ આપું કે ભાઈ આપણે વિકલાંગ છીએ નો ડાઉટ, પણ આપણે હતાશ થવાની જરૂર નથી. કારણ કે મનુષ્ય માટે કશું અશક્ય હોતું નથી, બધું જ શક્ય છે, પણ એના માટે હિંમતની જરૂર છે. હિંમતે મળદા તો મદદે ખુદા. આ પદ્ધતિથી આપણે જો આગળ વધીએ તો ક્યારેય આપણા કોઈ પણ કાર્યમાં રૂકાવટ આવતી નથી. અને માનનીય વડાપ્રધાન સાહેબશ્રીએ વિકલાંગ શબ્દના બદલે આજે દિવ્યાંગ શબ્દ આપ્યો છે એ ખૂબ જ મહત્ત્વનો શબ્દ છે. એટલે દિવ્યાંગ એટલે કે દિવ્ય દેવતાઓની જેવું અંગ, એટલે દિવ્યાંગ શબ્દ આપ્યો છે પણ ખૂબ સારો છે. અને માનનીય વડાપ્રધાન સાહેબશ્રીનું જે સ્વપ્ન છે એ પણ ખૂબ સરસ છે, એટલે તેનો પણ આનંદ છે. આજે ગુજરાતમાં જો હું કહું તો ઘણી બધી વિકલાંગની સંસ્થાઓ કામ કરે છે, પણ હજુ દૂર દૂર સુધી કદાચ અંદરના જે ગામડાઓ હશે વગેરે એમાં વિકલાંગો હોય છે અને એમાં મા બાપ કદાચ પોતાના બાળકને ભણવા મૂકવા માટે અચકાટ અનુભવતા હોય, તો એમને મારી એક જ અપીલ છે કે પોતાના બાળકને ભણાવે અને નોર્મલ વ્યક્તિની જેમ કામ કરવાની એમને પ્રેરણા પૂરી પાડે. તો આજે આપણે નોર્મલ વ્યક્તિ જે હોય છે, સામાન્ય વ્યક્તિ, એમની જેમ વિકલાંગ વ્યક્તિ પણ કામ કરી શકે છે સારી રીતે. અને સરકારશ્રીના નિયમો અનુસાર વિકલાંગ ધારો 1995, સુધારા વિધેયક 2016, આ બધામાં બહુ સારી એવી જોગવાઈઓ છે વિકલાંગો માટે જેનો આપણે લાભ લેવાનો છે. પણ એ લાભ ક્યારે લઈશું આપણે? જ્યારે આપણે જાગૃત થઈશું ત્યારે, આપણામાં અવેરનેસ હશે ત્યારે. એટલે માનનીય સરકારશ્રી આટલું સરસ કામ કરતા હોય તો આપણે પણ એમને સપોર્ટ કરવો જોઈએ અને આપણે વિકલાંગ છીએ એવું ભૂલી જવું જોઈએ અને આપણે
સારી રીતે કામ કરવા માટે જે મારા બીજા મિત્રો જે નથી કામ કરતા અને હજુ નથી આગળ આવતા એ તમામ વિકલાંગ મિત્રોને મારી અપીલ છે કે આગળ આવો અને સરકારશ્રીના અભિગમ સાથે તાલમેલ મેળવી અને કામ કરો. આજે વિશ્વ વિકલાંગ દિવસે આ એક આશા અપેક્ષા રાખું છું વિકલાંગ મિત્રો પાસેથી, કારણ કે સરકારશ્રી આટલું સરસ કામ કરતા હોય તો એમને સાથે આપણે તાલમેલ મેળવવો જોઈએ. આપનું નામ? મારું નામ છે મુકેશ કુમાર કે પરમાર.